હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પંચાયત સેવા પસંદગી મંડળે આંબેડકર યુનિવર્સિટી પાસે કોર્સ મુદ્દે 12 ખુલાસા માંગ્યા. આંબેડકર યુનિવર્સિટીના ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સને યુજીસીની મંજૂરી છે. વીસીને ગેરકાયદેસર નિમણૂંકના વિવાદ બાદ યુનિવર્સિટી વધુ એક વિવાદોમાં ઘેરાયેલી શહેરની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં વીસીની નિમણૂંક ગેરકાયદે રીતે થઈ હોવાના વિવાદ બાદ હવે ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ યુજીસીના નિયમો પ્રમાણે ચાલતો ન હોવાના મુદ્દે વિવાદ વકર્યો છે, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ કોર્સ મામલે યુનિવર્સિટીને 12 મુદ્દા ઉપર ખુલાસો કરવા જણાવ્યું છે. જેમાં પૂછ્યું કે યુનિવર્સિટીને ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન અન્વયે આ કોર્સ ચલાવવા યુજીસીએ મંજૂરી આપી છે કે કેમ, આપી હોય તો તેની વિગતો પૂરી પાડો. પંચાયત મંડળે આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રારની સંબોધીને પત્ર લખીને ખુલાસો માંગતા કહ્યું છે કે મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 3ની સીધી ભરતીની જાહેરાતમાં કેટલાક ઉમેદવારે આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમાણપત્રોને માર્કશીટ રજૂ કર્યા હતા, જે અંગે કેટલીક રજૂઆતો આવી તેના આધારે યુનિવર્સિટીએ ખુલાસો કર્યો, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સ માટેના ઉમેદવારની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. જો આપતા હોય તો કઈ જગ્યાએ અને કેવી રીતે આપવામાં આવે છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં શું તાલીમ આપવામાં આવે છે, કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે, ટ્રેનિંગ માટે કોલેજ કે સંસ્થા પાસે કયા સાધનોની કેવી વ્યવસ્થા છે, ટ્રેનિંગથી ઉમેદવારમાં કઈ સ્કિલ ડેવલપ થાય છે, ઉમેદવારને પ્રોજેક્ટ સ્કિલ વર્ક સ્ટડી વર્ક કઈ રીતે કરવામાં આવે છે સહિત કુલ 12 મુદ્દા ઉપર ખુલાસો માંગવામાં આવે છે, જેની સ્પષ્ટતા યુનિવર્સિટી કરવી પડશે. એટલે કે હમણાં જ ચર્ચામાં આવેલો મુદ્દો મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા આવેલ હોવાથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમની આ ડિગ્રી ખોટી ઠરવાના કારણે તેઓ ફોર્મ ભરી ન શક્યા. તેથી આ મુદ્દો હવે ચર્ચાસ્પદ બન્યો છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.